તો ફ્રેન્ડ્સ તમારે આવું વિડીયો કાઇન માસ્ટરથી શીખવું હોય તો આ વિડીયોને પૂરો જોજો, અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. તો હું છું એચપી ઠાકોરને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એચપી ટેકનિકલમાં. તો ચાલો આજનો વિડીયો જલ્દીથી શરૂ કરીએ. તો ફર્સ્ટમાં આપણે કાઇન માસ્ટર એપ ઓપન કરવાની રહેશે. કાઇન માસ્ટર એપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. કાઇન માસ્ટર એપ ઓપન કર્યા પછી તમે અહીંયા જોઈ શકો તો પ્લસનો આઇકન દેખાય છે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. તમે અહીંયા ક્લિક કરી દઉં છું. આ રીતે ક્લિક કર્યા પછી તમે અહીંયા જોઈ શકો તો 9x16 રેશિયો દેખાય છે, જે વચ્ચે છે તે આપણે ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે આપણે. તો ક્લિક કર્યા પછી તમને કંઈક આવું દેખાશે, તમે જોઈ શકો છો બરાબર. તો સૌથી પહેલાં આપણે મીડિયામાં જવાનું રહેશે. અહીંયા મીડિયામાં હું જતો રહું છું. અહીંયા મીડિયામાં ગયા પછી તમારે અહીંયા જોઈ શકો છો, બેકગ્રાઉન્ડ ઓપ્શન દેખાય છે, જોઈ શકો છો અહીંયા. તે આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા કાળા કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. બેકગ્રાઉન્ડ ઓકે કરવાનું છે. ઓકે કર્યા પછી તમારે જેટલું વિડીયો બનાવવાનું હોય તેટલું અહીંયા 15 સેકન્ડ સુધી ખેંચવાનું રહેશે બરાબર, તમે જેટલું વિડીયો બનાવવું હોય તેટલું. પછી અહીંયા ફર્સ્ટમાં છો, ફર્સ્ટમાં પછી તમે અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન દેખાય છે લેયરવાળો. તો આપણે લેયર પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો એક મીડિયાવાળો ઓપ્શન દેખાય છે, જોઈ શકો છો ખૂણામાં, ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે એક ફોટો લેવાનો રહેશે. ફોટાની લિંક ડિસ્ક્રિપ્શન આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો આપણે આ ફોટાને લેવાનો રહેશે. ફોટાને લીધા પછી તમારે ફોટાને અહીંયાથી જોઈ શકો છો. અહીંયા એક ઓપ્શન દેખાય છે આ વાળો, ત્યાં આપણે ટચ કરશો એટલે ફોટો ઓટોમેટિકલી ફૂલ સાઇઝ થઈ જશે, જોઈ શકો છો તમે આ રીતે બરાબર. ફોટો ફૂલ સાઇઝ થાય પછી ફોટાને આપણે છેલ્લે સુધી ખેંચવાનું રહેશે. તો આ રીતે આપણે છેલ્લે સુધી ખેંચવાનું રહેશે. આ રીતે ફોટો ખેંચ્યા પછી તમારે પાછું ફરીથી બેક આવવાનું છે. બેક આવ્યા પછી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમને એક ઓપ્શન દેખાય છે, અહીંયા જોઈ શકો છો તમે સાઈડમાં ત્રણ ટપકાવાળો, ત્યાં ક્લિક કરી આપણે અહીંયા ડુપ્લિકેટ ઓપ્શન કરવાનું રહેશે. ત્યારે ડુપ્લિકેટ કરી દઉં છું આ રીતે બરાબર. તો ડુપ્લિકેટ કર્યા પછી તમારે ગમે તે ફોટા પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી એ ફોટાને તમારે અહીંયા અહીંયા સાઈડમાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમને હું કહી દઉં, ક્લિક કર્યા પછી તમારે અહીંયા બ્રિંક અપ ફ્રન્ટ ઓપ્શન દેખાય છે આ વાળો બરાબર, તે ક્લિક કરવાનું રહેશે આપણે. એટલે એ ફોટો આપણે ઉપર આવી જશે આ રીતે બરાબર. ત્યારથી ઉપર આવ્યા પછી તમારે અહીંયા એક ઓપ્શન દેખાય છે સાઈડમાં, તમે જોઈ શકો છો ખૂણામાં, ત્યાં આપણે અહીંયા આ રીતે ખેંચવાનું રહેશે. તો નીચે ખેંચી લઉં છું આ રીતે. નીચે ખેંચ્યા પછી તમને એક ઓપ્શન દેખાય, જોઈ શકો છો અહીંયા કલર ફિલ્ટર બરાબર, તે આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા નીચે આવવાનું છે. નીચે તમે જોઈ શકો છો એક ઓપ્શન દેખાય છે બેઝિકવાળો, તે આપણે ક્લિક કરવાનું રહેશે. તો હું ક્લિક કરી દઉં છું આ રીતે. ત્યાંથી ક્લિક કરે પછી તમારે અહીંયા નીચે આવવાનું છે. નીચે આવ્યા પછી તમારે કોઈ પણ એક ઓપ્શન લઈ શકો છો. તો આપણે અહીંયા જોઈ શકો તો આ B11 ઓપ્શન છે, તે લઈ લેવાનું રહેશે. યાદ રાખજો B11 ઓપ્શન તે લેવાનું રહેશે. તો પછી ઓકે કરવાનું રહેશે બરાબર. ઓકે કર્યા પછી તમારે ફરીથી એના પર ક્લિક કરશે. ક્લિક કર્યા પછી તમારે ફરીથી અહીંયા નીચે આવવાનું છે. આ રીતે હું નીચે આવી જાઉં છું, તમે જોઈ શકો છો આ રીતે. આ રીતે નીચે આવ્યા પછી તમને એક ઓપ્શન દેખાય છે અહીંયા એડજસ્ટમેન્ટ, તે આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમને હું કહી દઉં તમારે એડજસ્ટમેન્ટ થોડું આ રીતે ખેંચવાનું રહેશે. તો અહીંયા તમારે 105 કરવાનું રહેશે બરાબર. તો 105 હું કરી લઉં છું, 120 કે 105 તમારે જેટલું યોગ્ય લાગે તમે તેટલું કરી શકો છો. તો અહીંયાથી 120 કરી લઉં છું બરાબર. તમારે આ રીતે 120 કરવાનું રહેશે આ રીતે. તો આ રીતે 120 કર્યા પછી તમારે ફરીથી અહીંયા મીડિયામાં જતું રહેવાનું છે. મીડિયામાં આ રીતે આવી જવાનું રહેશે. તો મીડિયામાં આવી જશે. મીડિયામાં આવી તો તમારે અહીંયા એક ઓપ્શન દેખાય છે અહીંયા મીડિયાવાળો, ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમને એક વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આવેલી છે બરાબર, તે વિડીયો તમે લઈ શકો છો બરાબર. તારે તે વિડીયોને આપણે લેવાનું છે. વિડીયો લીધા પછી તમને કહી દઉં તમારે અહીંયા એક આ ઓપ્શન દેખાય છે, ત્યાં ક્લિક કરી ક્લિક કર્યા પછી તમારે અહીંયા વચ્ચે સાઈડમાં ક્લિક કરશો એટલે આ રીતે ફૂલ સાઇઝ થઈ જશે બરાબર. તો આ રીતે ફૂલ સાઇઝ થઈ જાય. ફૂલ સાઇઝ ત્યાં પછી તમારે આને ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા નીચે આવવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં એક ઓપ્શન દેખાય છે આ વાળું, ત્યાં તમારે નીચે આવવાનું રહેશે. આ રીતે નીચે આવ્યા પછી તમને એક ઓપ્શન દેખાય છે, તમે જોઈ શકો છો અહીંયા બ્લેન્ડિંગ ઓપ્શન દેખાય છે બરાબર, આ વાળું બ્લેન્ડિંગ. તો આપણે ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા જોઈ શકો નીચે આવશો. નીચે આવશે તમને એક ઓપ્શન દેખાય છે સ્ક્રીનવાળો, અહીંયા તમે જોઈ શકો છો એક ઓપ્શન દેખાય છે સ્ક્રીનવાળો બરાબર. તે આપણે ક્લિક કરશો. ક્લિક કરશો તમારે આ રીતે સેટિંગ થઈ જશે બરાબર. સેટિંગ થયા પછી તમારે અહીંયા સાઈડમાં એક ઓપ્શન દેખાય છે રાઇટવાળો, ત્યાં ક્લિક કરી તમારે ઓકે કરવાનું રહેશે આ રીતે બરાબર. તો આપણે જે ઇફેક્ટ છે તે લાગી જશે, તમે જોઈ શકો છો બરાબર. જે આપણી ઇફેક્ટ છે તે લાગી જાય તો તમારે સોંગ એડ કરવાનું રહેશે બરાબર અલગથી. આમાં જે સોંગ છે મેં મારું પોતાનું એડ કર્યું છે, તમે અલગથી સોંગ એડ કરી શકો છો. હવે આપણે ફોટાને ઇફેક્ટ આપવાની છે, તમે હું પ્લે કરીને દેખાડી દઉં એકવાર. આપણે આને ઉપર લેવાનું રહેશે પહેલાં તો અહીંયાથી. તો આપણે હું તમને કહી દઉં તમારે જે આપણે ફોટો એડ કર્યો છે ફોટાને ઇફેક્ટ આપવા માટે ફોટા પર ક્લિક કરી ફોટાને એક ઓપ્શન દેખાય, જોઈ શકો તો ઓવરલે એનિમેશન, તે આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા નીચે આવવાનું છે. નીચે પર તમને ફ્લિકર ઓપ્શન દેખાય છે, તે આપણે ક્લિક કરવાનું છે ફ્લિકર ઓપ્શન બરાબર. તો આપણે ક્લિક કર્યા પછી ઓકે કરવાનું રહેશે. તો આપણી ઇફેક્ટ લાગી છે બરાબર. હું તમને વિડીયો પ્લે કરીને દેખાડી દઉં એકવાર. તો આ રીતે આપણું વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે બરાબર. જે આપણે છેલ્લું વિડીયો વધે છે તેને કટ કરવાનું રહેશે, તો હું કટ કરી દઉં છું આ રીતે. હવે તમારે વિડીયોને સેવ કરવાનું રહેશે બરાબર. તો હું વિડીયોને સેવ કરી લઉં છું અહીંયાથી. તમને આજની વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચાલો મળીએ આગલા વિડીયોમાં.